એક્શન થી ભરપૂર થ્રિલર અપકમિંગ ગુજરાતી ફિલ્મ રાડો હાલ ચર્ચામાં છે. 22 જુલાઈના રોજ ગુજરાત સહિત દેશભરમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ રાડો એક્શન પેક્ડ થ્રિલર છે. હાલમાં ફિલ્મનું પ્રમોશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મ રાડોના મેકર્સ ફિલ્મ વ્યૂહાત્મક પ્રમોશન એક્ટિવિટીના માધ્યમથી ફિલ્મને પ્રમોટ કરી રહ્યા છે. ત્યારે ફિલ્મ પ્રમોશનના ભાગરૂપે 10 જુલાઈના રોજ યોજાયેલા અમદાવાદના બિગેસ્ટ બાઇક સ્ટાઇલિંગ શો ખાતે ફિલ્મના કલાકારો અને પ્રોડ્યુસર્સ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના ઓફ સિંધુ ભવન રોડ પર આવેલા કાંતમ પાર્ટી પ્લોટ ખાતે અમદાવાદનો બિગેસ્ટ બાઇક સ્ટાઇલિંગ શો યોજાયો હતો, જેમાં ફિલ્મના કલાકારો યશ સોની, હિતુ કનોડિયા, હિતેન કુમાર, ભરત ચાવડા, નીલમ પંચાલ, દેવર્ષી શાહ, ચેતન દૈયા અને તર્જની ભાડલા સહિત ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો પ્રોડ્યુસર્સ નિલય ચોટાઈ, મીત ચોટાઈ અને મેહુલ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. બાઇક સ્ટાઇલિંગ શો પહેલા સવારે હાર્લી ડેવિડસન GNFC ઇન્ફો ટાવર ખાતેથી બાઇક રાઇડ આયોજિત કરવામાં આવી હતી. આ બાઇક રાઇડને કોમલ નાહતા અને રાડો ફિલ્મના કલાકારોએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. ત્યારબાદ બાઇક રાઇડ વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગર સર્કલ, એરોપ્લેન સર્કલથી ગાંધીનગર સર્કલ થઈને વૈષ્ણોદેવી સર્કલ પરત ફરી હતી. અંતિમ મંઝિલ કાંતમ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી, જ્યાં હાર્લી બાઇક રાઇડર્સનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલા સ્ટન્ટ શો દરમિયાન ફિલ્મ રાડોની ટીમ હાર્લીની ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલા આશ્ચર્યજનક સ્ટન્ટની સાક્ષી બની હતી. લોકશાહીની વ્યાખ્યા લોકો દ્વારા લોકો માટે અને લોકો થકીના અનોખા કન્ટેન્ટ સાથેની કહાની ધરાવતી એક્શનથી ભરપૂર થ્રિલર અપકમિંગ મલ્ટીસ્ટાર ગુજરાતી ફિલ્મ રાડો થિયેટરમાં રજૂ થવા માટે સંપૂર્ણ તૈયાર છે, જેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક તરીકે માનવામાં આવી રહી છે. ફિલ્મ રાડો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અને દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે મેકર્સ દ્વારા દર્શકો માટે મોસ્ટ વોચ્ડ યાદીમાં સમાવિષ્ટ ફિલ્મ રાડોની રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે, જે 22 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં રિલીઝ કરવામાં આવશે અને પટેલ એન્ટરટેઇનમેન્ટની સહયોગીતા સાથે બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ રાડો એક્શનથી ભરપૂર થ્રિલર છે. ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે. એના કરતાં આખો નવો સબ્જેક્ટ છે. લગભગ અમે થોડી રાડોની ડિટેલમાં ચર્ચા કરું તો ફિલ્મ 65 દિવસમાં શૂટ થયેલી, મોટી સ્ટારકાસ્ટ છે ફિલ્મની, અને એક્શન અને થ્રિલર છે. જે ટ્રેલરમાં દેખાય છે કે રમખાણ થાય છે, રાઇડ્સ થાય છે, હા રાઇડ્સ થાય છે ફિલ્મમાં, પણ આ કોઈ કોમી વાત પર નથી, કોઈ બી ગુજરાતમાં આવો ઘટિત પ્રસંગ નથી. ટોટલી આ ફિલ્મ ફિક્શનલ છે અને પબ્લિકને એક આવો નવો જ એક એક્સપિરિયન્સ રહેશે. 7-1 સ્ટોરી છે જે ભેગી થાય છે, પોલિટિકલ થોડી વાર્તા કહી શકાય આને, અને એક જગ્યાએ જઈ અને આ 7 સ્ટોરી ભેગી મળે છે. અને ફિલ્મને સ્કેલ હું તમને કહું, લગભગ જેટલે અમે 200 જેટલા ક્રુ હતા, અને આગળ જોવા જઈએ કે જુનિયર આર્ટિસ્ટ 300, કાસ્ટ અને ક્રુ એ બહુ મોટા પાયા ઉપર હતું. યુથ સ્કેલ પર આને ફિલ્મને શૂટ કર્યું. જે રીતે બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં જે રીતે રોહિત શેટ્ટી છે, તે રીતે તેમની ફિલ્મોમાં પણ આવું બાઇક કાર જોવા મળે, તે રીતે ગુજરાતના રોહિત શેટ્ટી તરીકે આ પાર્ટની ઓળખ મેળવી છે, તેના માટે શું કહેશો? આ બહુ મોટું કોમ્પ્લિમેન્ટ છે રોહિત સરનું. હવે આમાં બધું, આ હી ઇઝ એક્ચ્યુઅલી રોહિત શેટ્ટી ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અરે થેન્ક યુ સર. ઓકે, હા તો આમાં બધું એક રિયલ ઝોનમાં છે. આપણે એવું નથી કે હીરો એક ફેટ મારશે અને 50 ફૂટ માણસ દૂર જઈને પડશે. અહીંયા લાકડી પડશે તો હીરોને બી વાગશે, અને આવી રીતની રિયલિસ્ટિક વાર્તા ઉપર કે બે ડંડા પડશે તો કોઈ બી માણસ ધરી પડશે, તો આ રિયલિઝમ પર છે ફિલ્મ. હવે કોઈ બી વસ્તુ એ ટાઈપની ફિક્શન નથી કે કંઈક અલગ થઈ ગયું, કંઈક આપણો હીરો એક માસ્ટર છે કે જેની પાસે સુપર પાવર છે, આવું કંઈ નથી. નોર્મલ હીરો, બસ એની ઉપર આખી વાર્તા છે. આગામી સમયમાં 100 કરોડની ક્લબમાં રાડોને જોઈ શકીશું? હા, બસ મારું સપનું તો આ જ છે. લગભગ 3 વર્ષથી મેં બોર્ડ બનાવીને રાખેલું કે આડસરનું બોક્સ ઓફિસ આટલું થઈ શકે, અને હોપફુલી અત્યારે તો એટલો કોન્ફિડન્સ છે કે થઈ જશે. ક્યાં ક્યાં રિલીઝ થશે એક સાથે? હા, ગુજરાત મુંબઈમાં, પ્રાયોરિટીમાં, પછી પાછળથી બેંગ્લોર, કલકત્તા, આપણે પેન ઇન્ડિયાનું બી પ્લાનિંગ છે, અને ઓવરસીઝમાં એના 22 જુલાઈ પછી, એના 1 વીક પછી ઓવરસીઝમાં રિલીઝ થશે.
ઓટીટી પર થશે પણ એને ટાઈમ લાગશે લગભગ 3-1 મહિના પછી. ગુજરાતીમાં એક્શન થ્રિલર ફિલ્મ આવી રહી છે અને બહુ જ મોટું બજેટ છે અત્યાર સુધી આ સુપર ફિલ્મ આપણી માતૃભાષામાં મોટા પડદે નીકળ્યા હું નીકળ્યા અને કચ્છની એક્શન છે કચ્છ સ્ટન્ટ છે અને ઓવરઓલ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે બહુ જ સરસ સ્ટોરી છે બહુ જ સરસ વાર્તા છે બહુ જ બધા કેરેક્ટર્સ છે હિતેન સર કીતુ સર સ્વભાવે હાઈપર ગુસ્સા વાળો કહી શકાય બટ એને ખ્યાલ છે ક્યાં એને કંટ્રોલ કરવું ક્યાં એને એક્શન લેવી સો એ આ બહુ જ પાવરફુલ કેરેક્ટર છે દરેક એક્ટર નો એક ડ્રીમ હોય આવા કેરેક્ટર નો અને ફાઇનલી મારું સપનું પૂરું થઈ રહ્યું છે. અત્યાર સુધી મેં ફિલ્મ કરી અને લોકોને બહુ જ ગમી લોકોએ એને હિટ બનાવી મારી દરેક ફિલ્મને પણ આ ફિલ્મ સાવ અલગ છે અને અત્યાર સુધીના જે મેં કેરેક્ટર્સ કર્યા છે ફેમિલી ઓરિયન્ટેડ કેરેક્ટર એક રોમેન્ટિક માણસ સાથે કોમેડી ફિલ્મ સાવ અલગ એક ઇન્ટેન્સ કેરેક્ટર છે કારણ એમ શ્યોર કે લોકોને જે ઇમેજ છે એના કરતાં સાવ જુદું યશ પહેલી વખત આવો જોવા મળશે કેડી સરની. ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા પાસે કામ કરવાનો નવા યુગની શરૂઆત ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી બજેટની ફિલ્મ છે બોલિવૂડ ને હવે શું ગુજરાતી ઇન્ડસ્ટ્રી ટક્કર મારે એવું લાગી રહ્યું છે આગામી સમયમાં? આશા પૂરેપૂરી રાખું કે આપણું પણ એવો પરચો હોય આપણું પણ એવું વર્ચસ્વ હોય કે આપણી બાકી બધી લેંગ્વેજ કરાવે કારણ કે એટલી બધી ડિમાન્ડ ઉભી થાય પણ એના માટે સૌથી વધારે ડિમાન્ડ ઉભી કરવી પડશે ગુજરાતી ઓડિયન્સ ભરી ભરીને જોવું પડશે. જ્યારે બધી મોટી હિટ થઈ જશે ને ત્યારે આખો દેશ 100% ઈચ્છશે કે આપણી ગુજરાતી ફિલ્મ જોવે એની ભાષામાં. આ ફિલ્મને લઈને બધું જ યુઝ થઈ રહ્યું છે મોટા સ્કેલ ઉપર બધું થઈ રહ્યું છે એમનો શૂટ હોય એના સ્ટન્ટ્સ હોય એનું કાસ્ટિંગ હોય એની સ્ટોરી હોય એનું જે પ્રકારે શૂટ કરવામાં આવ્યું હોય એટલું જ બેંગ ઓન અને એટલું જ મોટા પાયે પ્રમોશન થઈ રહ્યું છે. અહીંયાથી અમે ચાર્ટર્ડ પ્લેન પ્રમોશન માટે સિટી ટૂરમાં નીકળ્યા છીએ આટલો મોટો શો આટલો મોટો શો પ્રમોશન થવા જાય ખાસ રાડો ફિલ્મના પ્રમોશન માટે સો યસ અત્યારે જેટલું પણ થશે રાડો માટે બધું મોટું થશે. વાર્તા છે કે જે એક લાંબી વાર્તા નથી પણ એક એવા ઇન્સિડન્ટ ઉપર છે અને ઇન્સિડન્ટ થી રાડા થાય છે. આજે રાડો થાય છે એ રાડો બધા બંધ કરે એવી આ ફિલ્મ છે. આ ફિલ્મ જોયા પછી બધાને લાગશે કે ભાઈ રાડો નહીં કરવો. એવું તો ફિલ્મમાં શું છે કે અમાર રાડો નામ આપવામાં આવ્યું છે એ જોશો તો જ ખબર પડશે અને બહુ મજા આવશે જોશો ત્યારે. અમેઝિંગ એક્સપિરિયન્સ ધારાસભ્ય તરીકે છું વચ્ચે આ ફિલ્મ એટલે જાણે ડબલ રોલ લાઈફમાં કરતો હોય એ પ્રકારનું ફિલ થયું. પહેલાની જે ફિલ્મો હતી આટલા વર્ષોનો એક્સપિરિયન્સ એની સાથે સાથે આજે લેટેસ્ટ આજે એવી પરફેક્ટ મૂવી મળી ગઈ જેનાથી સુપર કમ બેક. ઇતુજી એક એક્ટરની સાથે આપ ધારાસભ્ય પણ થશો ગુજરાતમાં આગામી સમયમાં રાડો ટેક્સ ફ્રી થશે? હું રાડો માટે સરકારની અંદર કોઈ ભલામણ નથી કરવાનો કારણ કે આઈ વોન્ટ કે સરકાર પણ ખુશ થાય આ ફિલ્મથી. જર્ની ખૂબ જ અમેઝિંગ રહી છે. એક્ટર તરીકે થિયેટર કર્યું, સિરિયલ્સ કરી, પછી મૂવીઝ કરી, હેલારો કરી, શુભારંભ સ્ટોરી, ફાઇનલી રાડો. પણ એક વસ્તુ છે કે રાડો જેવો એક્સપિરિયન્સ એકે ફિલ્મમાં નથી આવ્યો.